સ્ટાર્ટ ફરિયાદ પક્ષના કેસ અને આક્ષેપ મુજબ કહેવાતા આરોપીઓએ આ કામે ગુનાના બનાવમાં ફરિયાદીને થાય તે કરી લેવાની ધમકી આપેલી હતી, પરંતુ આવી કોઈ હકીકતો નહોતો. ફરિયાદી પોતાના પુરાવામાં જણાવે છે કે અન્ય કોઈ નજરે જોનાર શાહેદો અથવા તો કોઈ સંયોગિક પુરાવામાંથી હાલના આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલી હોવાનું ફલિત થતું નથી. આવા સંજોગોમાં હાલના કહેવાતા આરોપીને હાલનામાં ગુનામાં કોઈ પણ રીતે શંકારહિત સાંકળી શકાય તેવી કોઈ હકીકતો રેકર્ડ ઉપર નીકળી આવતી નથી અને રજૂ થયેલી ફરિયાદ પણ શંકાસ્પદ બની જાય છે. વળી કહેવાતા આરોપીએ ફરિયાદીને કયા શબ્દોમાં ગાળો કાઢેલી કે જાહેરમાં ઉશ્કેરણી કરવાના ઈરાદે અપમાનિત કરેલા તે મતલબના કોઈ ચોક્કસ શબ્દો પણ આ કામે રેકર્ડ ઉપર આવેલા નથી. તેવી જ રીતે કહેવાતા આરોપીએ ફરિયાદીને આ બનાવમાં જણાવવામાં આવેલ કહેવાતી જાનથી મારી નાખવાની ધમકીના પરિણામ સ્વરૂપે કોઈ ફરિયાદીને ભયની ઘંટી બજેલી હોય કે કોઈ કાર્યવાહી ફરજિયાતપણે કરવી પડેલી હોય કે કોઈ રોજિંદી કાર્યવાહીમાં ફરિયાદીને રૂકાવટ કે બાધા હાલના આરોપીઓની કહેવાતી આ ધમકીથી પેદા થયેલ હોવા મતલબનો પણ કોઈ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો નથી. બનાવ સમયે અને સ્થળે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવાનું માની લેવામાં આવે તો પણ આ ગુજરાત પોલીસ એક્ટ 135(1) અન્વયેના જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાની યોગ્ય અને બહોળી પ્રસિદ્ધિ જાહેરમાં પબ્લિક જોઈ સમજી જાણી વિચારી શકે તે રીતે થયેલી હતી કે કેમ તે હકીકત જ પુરવાર થતી નથી કે કોઈ પણ રીતે આ હકીકત રેકર્ડ ઉપર પણ આવતી નથી. આવા સંજોગોની અંદર ગુજરાત પોલીસ એક્ટ 135(1) અન્વયેનું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું અમલમાં હોવાનું આ તબક્કે સ્વીકારી શકાય તેમ ન હોય ત્યારે હાલના આરોપી વિરુદ્ધ આક્ષેપાયેલ ગુનાના હથિયારબંધીના જાહેરનામા અંગેના આવશ્યક તત્વો શંકારહિત પુરાવાથી પુરવાર થતા હોવાનું કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી. પેરા, ભારતીય પુરાવા અધિનિયમની કલમ 101 અન્વયે ફરિયાદ પક્ષનો કેસ સાબિત કરવાનો બોજો ફરિયાદ પક્ષ ઉપર રહેલો છે, પરંતુ કહેવાતા આરોપીઓએ હાલનો ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા મુજબનો આક્ષેપિત ગુનો કરેલ હોવાના કહેવાતા આરોપીઓ વિરુદ્ધના આક્ષેપો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ છે અને આરોપી સામેનો ગુનો નિસંકપણે સાબિત થતો ન હોય, આરોપીને નિર્દોષ ઠરાવવા પાત્ર હોય ત્યારે આ કામે મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં આપી મુદ્દા નંબર 2 અન્વયે ન્યાયના હિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. હાલના આરોપીઓને આ કામે શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે. સ્ટોપ.